પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ ડેલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બે લાઇકો પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈ સી ના યુટ્યુબ ચેનલમાં આપ સનુહાર્દિક સ્વાગત છે મિત્રો ગઈ કાલે એટલે કે 21/3/2021 ના રોજ જે જીપીએસસી દ્વારા પ્રિલિમ્સ લેવાની હતી એની અંતર્ગત જે કરંટ અફેર્સના ટોપિક પ્રશ્નો ઇવન એના ઉપર પૂછેલા છે એની આજે આપણે વાત કરવાના છીએ મિત્રો આપ સૌ માની શકે છે કે જીપીએસસી દ્વારા કરંટ માત્ર 6 કે 9 મહિનાનો નહીં પરંતુ ઘણા અગાઉના સમયમાં લાખ દોઢ વર્ષ બે વર્ષ જૂના પ્રશ્ન પણ આવેલા છે એક્ઝામ્પલ તરીકે મંત્રા જે ડીઆરડીઓ દ્વારા જે કહેવાય ને કે પ્રથમ વખત એક હ્યુમન લેસ ટેન્કનું જે પરીક્ષણ થયું હતું

તો યાન યાંગ મ્યાનમાર નથી યાદ રાખો યાન જે છે ખાસ કરીને યાન ન તો ઈ જાપાનનું રહેલું છે અને યુવાન જે રહેલું છે એ ચીનનું રહેલું છે મ્યાનમાર ની રાજધાની નેપ્યુડો છે તે સાચી વાત છે આના સિવાય લશ્કરી ભરવા પૂરે મ્યાનમારના પ્રમુખ વિન મિન થતા એ પણ સાચી વાત છે તો પ્રથમ નંબરને પહેલા દૂર કરે ચલો પ્રથમ ને દૂર કરો એટલે ઓટોમેટિક જવાબ બની જશે તમારો 2 3 અને 4 ઈવન નેશનલ લીગ ફોર ડેમોક્રેસી એ મ્યાનમારમાં તાયતાના સામાન્ય ચૂંટણી જીતી હતી અને આપણે જાણીએ છીએ આંગ શાંગ શુકી આ પણ આપણે કરંટમાં લીધેલું હતું આંગ શાંગ શુકી તો એ જે છે ભઈ ખાસ કરીને મ્યાનમારના પીએમ પ્રધાન હતા અને ચૂંટણી પણ એની જ પાર્ટી જીતે છે જેને લઈને શું થાય છે કે ઓગણીસો ને એકાણુંમાં લોકતંત્રની સ્થાપના થઈ હતી બે હજાર એકવીસમાં ફરી એ પાર્ટી જૂતે છે પરંતુ લશ્કરી બળવાને કારણે તેને આંગસાંગ સંચૂકીને જેલમાં પૂરવામાં આવે છે અને જે કહેવાય ને કે લશ્કરી શાસન જે છે તે અપ્લાય થઈ જાય છે તો આનો સાચો આન્સર હશે મિત્રો બી એના પછી જોઈએ તો નૌકાદળ ભારતીય નૌકાદળે નેવી પાસેથી એમક્યુ નાઇન બી સી ગાર્ડ ઇક્વિપમેન્ટ લઈ દાખલ કર્યું છે આ શું છે આ મિત્રો પરફેક્ટલી એક જ સ્લાઇડ હતી મને યાદ છે પાક કે એક જ મેં કરંટમાં જણાવેલી છે અને ત્યાંથી જ આ પ્રશ્ન હતો કે એનક્યુ નાઇન બી સી ગાર્ડમેન્ટ શું રહેલું છે તો યાદ રાખો કે એ યુએસએ પાસેથી એક ડ્રોન હતા

સેકન્ડ જે ઇગલા જે છે એ जमीन थी हवा એટલે કે સરફેસ ટુ એર સરફેસ ટુ એર હવા નું રશિયન મેન પોર્ટેબલ ઇન્ફ્રારેડ હોમિંગ મિસાઈલ છે મેન પોર્ટેબલ મનુષ્ય ઇવન લોન્ચ કરી શકે ખબર થી પ્રકાર તો મેન પોર્ટેબલ ઇન્ફ્રારેડ હોમિંગ મિસાઈલ છે તો અહીં આપેલા બંને વિધાન સત્ય છે જેના કારણે આ પ્રશ્નનો આન્સર થઈ જશે ઓપ્શન સી કે આપેલા બંને વિધાન સત્ય છે ખાલી છે કે રાજ્યમાં રિમોના રાષ્ટ્રીય ઉદ્યાન આરક્ષિત વન છઠ્ઠા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સૂચિત થયું છે

ઇવન ઘણી વખત મેં ચર્ચામાં પણ કીધેલું છે ન્યૂઝમાં પણ આમાં કરંટમાં પણ લીધેલું છે કે એલેન મસ્કે એની જે પ્રથમ ઓફિસ જે છે અથવા જે કંપની છે એ કર્ણાટકમાં કારણ કે નીતિ આયોગનું જે ઇનોવેશન ઇન્ડક્સ છે કર્ણાટક રહેતું છે તો ત્યાં સ્થાપિત કરેલ છે જેમાં ઓપ્શનમાં છે ને એટલે આનો આન્સર થઈ જશે ઓપ્શન ડી કે ઉપર પૈકી એક પણ નહીં એના પછી જોઈએ તો કેન્દ્ર કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તાજેતરના અહેવાલ મુજબ ભારતે બે હજાર અઢાર ઓગણીસમાં વેસ્ટ માટે કેટલા ટકા એકત્રિત કરેલ છે

તેઓ ખાલી જગ્યા બાદ ચેરમેન તરીકે નિયુક્ત થનાર બીજા પ્રધાન વડાપ્રધાન છે તો પ્રધાનમંત્રી છે મિત્રો જ્યારે તેઓ ચેરમેન બન્યા હતા તે દિવસે આપણે કરંટમાં લીધેલું હતું ઇવન કોણ કેટલી વખત કેટલા ટર્મ સુધી લેલે છે બધી વસ્તુ કરંટમાં લીધેલી હતી તો યાદ રાખો કે આ પરફેક્ટ આપણે કરંટમાંથી પૂછેલો જ સવાલ છે એમ પણ કહી શકીએ તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી કે મોરારજી દેસાઈ એના પછી જે તો સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર મહામારીના કારણે

થવા સંખ્યા જઈ રહી છે ભારત સરકારનું જે મિશન ઇન્દ્રધનુષ થ્રી પોઈન્ટ જીરો છે એના બાબતે કયા વિધાન સાચા છે જણાવો તો આ કાર્યક્રમ બે તબક્કા એકવીસ ફેબ્રુઆરી થી બે હજાર એકવીસ અને બાવીસ માર્ચ થી બે હજાર એકવીસ થી શરૂ કરવામાં આવશે આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવશે યસ આના અલગ અલગ ઇન્દ્રધનુષ મિશન ઇન્દ્રધનુષ વન પોઈન્ટ જીરો ટુ પોઈન્ટ જીરો થ્રી પોઈન્ટ જીરો રહેલા છે બધા મેં સમજાવેલા છે મિત્રો અહીં જે છે આખા ભારતમાં હાથ ધરશે તો વાત સાચી છે 3.0 ભારત માં વિના મૂલ્યે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને રસીકરણ પૂરું પાડવાની પહેલ રહેલી છે તો મિશન ઇન્દ્રધનુષ સેના માટેનું છે આ કાર્યક્રમની માદેસા પ્રમાણે 250 જિલ્લાઓ ઓછા જોખમવાળા જિલ્લાઓ તરીકે વર્ગીકૃત કરવામાં પણ ઈવન આવેલા છે તો આનો જવાબ જે છે મિત્રો ઓપ્શન એ બને છે આપેલા તમામ સત્ય છે એના પછી જે પુરસ્કાર બાબત કે નીચેમાંથી કયા વિધાન સત્ય છે મિત્રો 26મી જાન્યુઆરીએ જ્યારે અલગ અલગ પુરસ્કાર જે છે ખાસ કરીને પદ્મભૂષણ પદ્મ વિભૂષણ જાહેર કરેલા ઓપ્શન બી પહેલા જોઈએ તો નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારો જે રહેલા છે એ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર થાય છે તો ના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ જે રહેલી છે એ જાહેર કરે છે તો ઓપ્શન બી ખોટો છે ઓપ્શન સી નીકળી જશે ઓપ્શન એ જોઈએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મહિલા અને બાળ કલ્યાણ મંતાઈ દ્વારા રજૂ થઈ છે તમને યાદ હશે રાજકોટના એક બોયની આપણે વાત કરી હતી જેના પુરસ્કાર મળેલો હતો એને પ્રધાનમંત્રી સાથે વાત કરી હતી અને એવી પણ સ્ટોરી કીધી હતી એને ગાંઠિયા ખાવાની વાત કરી છે કે જ્યારે પણ પ્રધાનમંત્રી ગુજરાત આવે એની સાથે ગાંઠિયા ખાવા છે તો એ મુજબ તમે જો યાદ હોય તો ઓપ્શન એ છે સાચો આન્સર બની જાય છે ગ્રીન પીસ સાઉથ ઈસ્ટ એશિયાના તાજેતરના અહેવાલ અનુસાર ગયા વર્ષે પર્ટિક્યુલર મેટર ટુ પોઈન્ટ ફાઈવ જો હમણાં થોડા દિવસ પહેલા પણ રિપોર્ટ હતો હવા પ્રદૂષણના કારણે

એના પછી જોઈએ તો જો ઇઝરાયલે ખાલી જગ્યાના સહયોગ સાથે એરો ફોર નામની એક બેલેસ્ટિક મિસાઇલ શિલ્ડ વિકસાવવાની જાહેરાત કરી છે તો ઇઝરાયલ અને યુએસએ વચ્ચેના સંબંધ હંમેશા સારા રહ્યા છે અને આનો આન્સર મિત્રો એ આવશે કે ભાઈ ઇઝરાયલ પોતે નવી ડેવલપ કરે છે તો યુએસએમાં પાર્ટનરશીપ થાય છે એના પછી જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંસ્થા એટલે કે યુનાઇટેડ નેશન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જે એફએઓ આ વખતે મિત્રો ફરી એફએઓ કરેન્ટમાં પણ છે ફરી ધ્યાનમાં રહેજો આગામી તમામ પરીક્ષાઓ માટે એફએઓ અને

અને મેં તમને કીધું પણ હતું કે ઘણી બધી એપ્લિકેશન જે છે નવી નવી લોન્ચ થઈ છે એ એપ્લિકેશનને યાદ રાખજો કોઈ પૂછી શકે છે કે ટ્વિટર અથવા કુ એપ આવી હતી તો એવી રીતે ઇવન આર્મી માટે નવી એપ્લિકેશન શરૂ કરેલી ઇમ્પોર્ટન્ટ તો બનતી જ હતી મિત્રો ઇન્ડિયન સાઇન લેંગ્વેજ ડિક્શનરી ની થર્ડ આવૃત્તિ જે છે એના માટે કયા વિધાન સાચા છે એ જણાવવાનું છે તો ઉચ્ચ શિક્ષણ મંત્રાલય આ ત્રીજી આવૃત્તિ જાહેર કરે છે પહેલા તો આ નથી એક નંબરને દૂર કરો ચલો હવે ઓપ્શન બે વધે નવી આવૃત્તિ રોજિંદા વપરાશના દસ હજાર શબ્દનું બનેલું છે તો યસ આ વાત સાચી છે નવી આવૃત્તિમાં રોજિંદા દસ હજાર શબ્દ બનેલ છે તે શૈક્ષણિક કાયદાકીય મેડિકલ ટેકનિકલ વહીવટ અને કૃષિ લગતા તમામ શબ્દોને આવડે છે તો એ વાત સિમ્પલ છે કે ભાઈ નવા શબ્દ એડ કરે છે તો ખાસ કરીને એજ્યુકેશન માટે છે તો બધાને કવર કરશે તો બે અને ત્રણ જવાબ સાચો પડે છે ઓપ્શન બી આનો સાચો આન્સર રહેલો છે મિત્રો એના પછી વાત કરીએ તો ભારતનું પ્રથમ વાવાઝોડું સંશોધન પરીક્ષણ ફલક ખાસ જગ્યાએ રાજ્યમાં સ્થપાશે તો વાવાઝોડાની ઇફેક્ટ જુઓ તમે પૂર્વ આમાં જો સિમ્પલ મિત્રો આ પ્રકારનું એક તો પૂર્વ કાંઠો પૂર્વ કાંઠો આવે અને એક આવે પશ્ચિમ મહારાષ્ટ્ર વિચાર કરો મહારાષ્ટ્ર અહીંયા છે અને તેલંગા તેલંગાણા પાસે તો દરિયો જ નથી તો એ તો આવે જ નહીં આ બે પશ્ચિમના છે પણ વધારે ઇફેક્ટ તો પૂર્વમાં આવે છે તો નું એક જ ઓપ્શન વધે બાલાસર ઓડિશા તો સાચો થઈ જશે એના પછી જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ની વાર્ષિક સભાની જે 51મી આવૃત્તિ દાવોસ ખાતે જે દાવોસ એજન્ડા 2021 સાથે યોજાઈ હતી આ એજન્ડાનો વિષય વસ્તુ ખાલી જગ્યા હતો મિત્રો જેમ 51મી આવૃત્તિ હતી તો ઇમ્પોર્ટન્ટ બની એ રીતે જ હજી કહું છું મિત્રો રામસર એનો ઉપર પ્રશ્ન ઈવન આવી ગયો છે તો ફરી એકવાર જણ કે રામસર કન્વેક્શન પણ 50 વર્ષ પૂરા થયા છે તો એના જોતા રહેજો કે તારમાં ભારતમાં નવા નવા કયા રામસર સાઈડની સ્થાપના કરી છે એક્ઝામ્પલ કે મહારાષ્ટ્રમાં લોના છે આના સિવાય લદ્દાખમાં સોકાર છે

એના પછી જો ત્રીસમી જાન્યુઆરી દર વર્ષે ખાલી જગ્યા ને પુણ્યતિથિ એ શહીદ દિવસ મનાવવામાં આવે છે તો યાદ જ હશે 30મી જાન્યુઆરી જાન્યુઆરીએ મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી તો એના કહેવાય કે ભાઈ એ દિવસે એની ડેથ થાય છે અવસાન થાય છે તો એ માટે દર વર્ષે એની પુણ્યતિથી શહીદ દિવસ મનાવવામાં આવે છે એના તો ઓપ્શન 3 માંથી એક નથી એટલે ઓપ્શન D થી જશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં એના પછી તો તાહેતરમાં છોડાયેલા આકાશ એન જી મિસાઇલ બાબતે કયા વિધાન સત્ય છે આ પણ કરંટમાં લીધેલું છે મિત્રો છન્નું ટકા સ્વદેશી સામગ્રી સાથે વિકસાવેલ છે ઘણી વખત આનો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ તાહેતરમાં હવે આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ તો મેક્સિમમ તમે જો ડીઆરડીઓ લખતું છે કે ઇન્ડિજિનિયસલી ડેવલપ સ્વદેશી રીતે નિર્મિત એનો મતલબ હવે ભારત બીજા ઉપર ડિપેન્ડન્ટ ઓછું છે તો છન્નું ટકા જો આ વસ્તુ પરફેક્ટ કીધેલી હતી તો એ મુજબ જ છે અત્યારે છન્નું ટકા સ્વદેશી સામગ્રીથી તૈયાર થયેલ છે

ત્રણસો કિલોમીટર નથી પરંતુ એની અવધિ જે છે તમે જો સિત્તેર થી એસી કિલોમીટર જેટલી રેન્જ રહેલી છે તો ઓપ્શન બે અને ત્રણ ખોટા છે તો એને દૂર કરો તો ઓપ્શન બી જે સાચો થઈ જશે પ્રથમ અને ચોથો એના પછી છે ગણતંત્ર દિવસની પરેડ જે બે હજાર એકવીસ હતી એ દરમિયાન ગુજરાતના ટેબલા આપણે યાદ કરો મિત્રો તમે જોઈ જો સત્યાવીસ જાન્યુઆરીના રોજ બધા નહીં કે ખાલી આપણે ગુજરાતના પણ એકદમ જે પણ મેક્સિમમ ટેબલું જે રજૂ થયું હતું એ પૂછેલા હતા અને આપણે સત્યાવીસ જાન્યુઆરી ખાસ કરીને લીધેલા પણ છે તમે જોઈ શકો છો તે દિવસના કરંટના વિડીયોમાં એમાં ટેબલાની વિષય વસ્તુ સૂર્ય મંદિર મોઢેરા હતો આ વખતે ગુજરાતનું તો પ્રથમ વાક્ય સાચું છે પરિણામ ગુજરાત માટે ટેબલાને બીજું ઇનામ મળ્યું છે ના મિત્રો બીજું મળેલું નથી તો ચાલો અહીંથી તમને પાછી એક પ્રશ્ન હું તમને પૂછું તો

ઉપરના સંયુક્ત રાષ્ટ્ર યુનિવર્સિટીના અહેવાલ અનુસાર ભારતમાં ખાલી જગ્યા સંખ્યામાં મોટા બંધો વર્ષ સુધીમાં પચાસ વર્ષનું ચિહ્ન પૂર્ણ કરશે તો મિત્રો આ એક સર્વે આવેલો હતો ખાસ કરીને ડેમ ઉપર કે એની જર્જેટ હાલત કેવી છે તો એનો જે સાચો આન્સર બને છે ઓપ્શન એ બને છે એક હજાર એકસો પંદર એકચ્યુઅલી દસની આસપાસ છે પણ એક હજાર એકસો પંદર અને બે હજાર પચીસ સુધીમાં જે છે આ પચાસ વર્ષનું ચિહ્ન જે એ પૂરું કરવાના છે એના પછી જોઈએ તો દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શિક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસના રોજ મનાવવામાં આવે છે હવે મિત્રો એક્ચ્યુઅલી ગુજરાતીમાં છે ને તમે 24 14 જાન્યુઆરી છે અને ઇંગ્લિશના પેપરમાં જોશો ને તો 24 જાન્યુઆરી લખેલી છે અને સાચો આન્સર મિત્રો 24 જાન્યુઆરી બને છે તો ઓપ્શન એ જે છે એક ઇંગ્લિશમાં વધારે જોવાનું હોય છે કે જીપીએસસી પણ કહે છે કે ઇંગ્લિશમાં કદાચ ગુજરાતીમાં ભૂલ હોઈ શકે છે તો ઓપ્શન એ છે સાચો આન્સર બનશે 24 જાન્યુઆરી ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ જે છે શિક્ષણ માટે દિવસ ઉજવવામાં આવે છે ભારતના સૌથી મોટા મલ્ટી મોડેલ વર્ષિક પાર્ક બાબતે કયા વિધાન સત્ય છે જણાવો હવે આ પણ આપણે લીધેલો છે જ્યારે સ્થાપના કરી ત્યારે મેં કીધું કે આ સૌથી મોટો ઇવન પ્રથમ પણ કીધો તો કે આસામ નામ આસામમાં સૌથી પેલો વેલો લોજિસ્ટિક પાર્ક જે છે આસામમાં બનશે તો આમાં કીધું છે ગુજરાત સરકાર રિલાયન્સ લોજિસ્ટિક ઇન્ડિયા લિમિટેડ ના રિલાયન્સ સાથે તો નથી કરેલા કરા સેકન્ડ છે સૌથી મોટો લોજિસ્ટિક પાર્ક સાણંદ ખાતે સપાશે એ વાક્ય સાચું છે છે સુધીમાં પચાસ હજાર કરોડની રકમનું રોકાણ થશે પણ વાત સાચું છે અને રિલાયન્સ નહીં પરંતુ અહીં અદાણી છે અદાણી સાથે જે છે છે કરાર કરેલા તો એક નંબરને દૂર કરો જવાબ આવી ગયો બે અને ત્રણ ઓપ્શન બી એના પછી છે જો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવવામાં આવેલ ટ્રીટી એન્ડ પ્રોબિશન ઓફ ન્યુક્લિયર વેપન્સ ટીપી એના માટે કયા વિધાન સત્ય છે તે જણાવો સામાન્ય સભામાં અપનાવેલ અને બાવીસમી જાન્યુઆરી બે હજાર એકવીસથી અમલમાં આવ્યું હતું યસ આ વાત થયેલી હતી ઇવન સમજૂતી ઉપર સહી કરનાર પરમાણુ શસ્ત્રોનો વિકાસ પરીક્ષણ ઉત્પાદન સંગ્રહ હસ્તાંતરણ કે એનો ઉપયોગ કરવાથી પ્રતિબિંધિત છે તો ઇન શોર્ટ એવું કહી શકે કે કોઈ પરમાણુ રાખવાના જ નહીં ન્યુક્લિયર વેપન કેને લગતું કંઈ રાખવાનું જ નહીં તો એ પ્રકારની આ સંધિ રહેલી હતી તો કે એ વાત પણ સાચી છે યુએસએ રશિયા બ્રિટન ચીન ફ્રાન્સે સમજૂતી ઉપર સહી કરી છે હવે વિચાર કરો કે અહીં એમ કહે છે કે પરીક્ષણ ઉત્પાદન સંગ્રહ હસ્તાંતરણ ઉપયોગ કરવા પ્રતિબંધિત છે ઉપયોગ એ પ્રતિબંધિત કરી દેશે તો તમને લાગે છે કે ચીન ફ્રાન્સ ને યુએસ ને રસે હા પાડી કે આ ભાઈ અમે એનો ઉપયોગ નહીં કરીએ કે આ પરીક્ષણ પણ પરીક્ષણની પણ ના પાડી દીધી છે પરીક્ષણ એ નહીં કરવાનું આગળ તો કે આ દેશ કે આ સાઇન કરશે નહીં તો ભારત પાકિસ્તાન ઇઝરાયલ અને ઉત્તર કોરિયા સમજૂતી પર સહી કરી નથી ઈ વાત સાચી છે ભારતે ના પાડી દીધી ભાઈ અમારે ભારતે કીધું કે અમારું બંધારણનું અમુક વાંચો એમાં લખેલું છે અમે કોઈના કહ્યા મુજબ નથી

એના માટે કયા વિધાન સત્ય છે ગોતવાના છે તો ભારત કુલ પાંચ એસ ફોર હંડ્રેડ મિસાઇલ સિસ્ટમ ખરીદશે તો કે યસ પાંચ ખરીદવાનું છે આ જે સિસ્ટમ છે એ જમીન થી હવામાં એટેક કરનારી એસ થ્રી હંડ્રેડ ની અપડેટ વર્ઝન છે તો કે યસ ઇવન મિત્રો જો અત્યારે રશિયા પાસે એસ ફોર હંડ્રેડ રહેલી છે ચીન પાસે પણ એસ ફોર હંડ્રેડ છે રશિયા પાસે રશિયા ચીનને આપેલી છે ઇન્ડિયાને પણ આપી છે અને રશિયા હવે એસ ફાઇવ હંડ્રેડ જે છે એ ડેવલપ કરી રહ્યું છે એ પણ તમને કહી દઉં તો એને પણ યાદ રાખજો

અને એની રેન્જ 1000 કિલોમીટર ની ઓધી જશે એ 1000 કિલોમીટર રેન્જ નથી મિત્રો એ 100 કિલોમીટર રેન્જ છે એક મીડું વધારે લાગી ગયું એવું સમજી जाओ ને એમ તો 100 કિલોમીટર ની રેન્જ છે તો બે નંબરને દૂર કરી આપણે ઓકે આન્સર થઈ ગયો 1 એન્ડ 3 તો એસડબલ્યુ નો ઉપયોગ દુશ્મન ના રડાર છે બંકરો છે રનવે વગેરે ને અસિયા ઉપર એટેક કરવા માટે એનો યુઝ થઈ શકે છે એમ એના પછી જો તો નીતિ આયોગ ની છે ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2020 આના ઉપર એટીએમ પણ પ્રશ્ન હતો યુન મિત્રો

એના પછી તમારા કિલોમીટર છે ખાલી જગ્યા આ શું છે છે એમ તો મિત્રો મને ત્યાં યાદ કે જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યા ફિઝિક્સમાં જે વ્યક્તિને નોબેલ પ્રાઇઝ મળેલો છે એ યાદ કરજો મિત્રો કોને મળેલો છે આ તમારું હોમવર્ક છે એક પ્રકારનું તો ફિઝિક્સમાં જેને નોબેલ પ્રાઇઝ મળેલો છે તેની સાથે ઇન્ડિયાનું સાયન્સ એન્ડ ટેક ડિપાર્ટમેન્ટ રહેલો છે એટલે કે અથવા તો ડિપાર્ટમેન્ટ ઓફ જે કહેવાય ને કે સાયન્સ રહેલ છે આના સિવાય વિશ્વની અન્ય સંસ્થાઓ એક મેસેજ ટુ ઇન્સ્ટિટ્યુટ ટેકનોલોજી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી આ બધી સંસ્થાઓ ભેગા થઈ અને સ્ક્વેર કિલોમીટર એરે જે છે એ આઈ થિંક યુએસ ના જે હવાઈ આઇલેન્ડ છે ને હવાઈ આઇલેન્ડ પેસિફિક મહાસાગરમાં તેની ઉપર રાખેલું હતું અને એ વિશાળ સંખ્યાનો એક રિસર્ચ ઝડ એક ટેલિસ્કોપ જે છે ઈવન એ રહેલું હતું તમે જો તો બ્લુ કલરનો ફોટો આવશે પાછળ અને એ જ પ્રકારનો આખો સીન હશે અને પ્રથમ વાક્ય આપણે કરંટમાં લખેલું છે બેઠો એ રીતે વાક્ય છે અહીં રાષ્ટ્રીય કૃમિમુક્તિ દિવસ બાબત કયા વિધાન સત્ય છે જણાવો

એમાં જે કહેવાય ને કે આપણે વોચ રાખવા માટે જે સીપ બનાવવાની હતી એનો ઓર્ડર કોને આપેલો હતો તો આ પ્રકારના પ્રશ્ન પણ એસટી એના આધારે પૂછી શકે એમ નતા તો દેખાઈ રહ્યો છે ત્યાં તો આનો ઓર્ડર છે મિત્રો ભારત હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડને જે છે આપવામાં આવેલ છે તો ઓપ્શન બી જે છે સાચો આન્સર બને છે એના પછી તો વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ બાબતે કયા વિધાન સત્ય છે ડિસેમ્બર 2019 માં વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તો પ્રથમ સ્ટેટમેન્ટ સત્ય છે તો એક દૂર થઈ ગયું આ કાર્યક્રમ હાલ પચાસ જવાહર નવોલયો વિદ્યાલયોમાં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે ગર્લ્સ વિદ્યાર્થી પર ફોકસ છે પણ વાક્ય સત્ય છે અને સ્ટેમ શિક્ષણ સુનિશ્ચિત કરશે વોટ ઇઝ સ્ટેમ જો આ વાત કરેલી હતી સ્ટેમ એટલે સાયન્સ ટેકનો એન્જિનિયરિંગ એન્ડ સાયન્સ ટેક્નોલોજી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે

ઇવન મંગળની ભ્રમણ પ્રસાર પ્રોબનું પ્રક્ષેપણ પૂર્ણ કરનાર એ પાંચમો દેશ પણ બન્યો છે ખૂબ જ વધારે સહેલો પ્રશ્ન છે મિત્રો આમાં વાત પણ કરવી વધારે યોગ્ય નથી કારણ કે એટલો સહેલો પ્રશ્ન છે ને તો યુએઈ યુનાઇટેડ અરબ અમીરા આપણે ટોટલી માહિતી લીધી હતી કે ભાઈ યુએસએમાં એના કેટલા ઘણા સ્પ્રેડપાર્ટ બને છે પછી યુએઈ આવે છે અને પછી જાપાન ખાતેથી જાપાન ખાતેથી એ પ્રક્ષેપણ ઈવન થાય છે તો આખો આ આપણે કાર્યક્રમ પણ સમજાવેલો હતો

અને વિશ્વ રેડિયો દિવસની ઉજવણી 1948 થી તો 2013 થી થાય છે તો ચોથો સ્ટેટમેન્ટ ખોટું પડે છે ચાર નંબરને દૂર કરો ઓપ્શન થઈ ગયો ઓપ્શન બી 1 2 અને 3 એના પછી જે સહતૂત ઘણી વખત મિત્રો આમે ઈવન ક્લાસમાં પણ કીધેલું છે અને કરંટ અફેર્સના લેક્ચરમાં પણ કીધું છે યાદ રાખજો સહતૂત કારણ કે આપણે લીધેલ આ વસ્તુ કરંટ પર લીધેલી છે આની પહેલા છે ને એક afghan india afghan india મૈત્રી બંધ અથવા તો ફ્રેન્ડશિપ ડેમ જે છે એક બે હજાર ને સોળમાં પ્રધાનમંત્રી એનું ઉદઘાટન કરેલું હતું અફઘાનિસ્તાનમાં અને એના પછી તારે તમે જાહેરાત કે સહતુત બંધ પણ બનાવશે ભારત ઇન અફઘાનિસ્તાન તો આનો સીધો આન્સર થઈ જાય ઓપ્શન સી અફઘાનિસ્તાનમાં આવેલ છે એના પછી કે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણને તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ખાદ્ય ઉત્પાદનમાં ઔદ્યોગિક ટ્રાન્સ ફેટી એસિડ જે રહેલું છે ટીએફએફ એની પરવાનગીની માત્રા ખાલી જગ્યા સુધી નિયંત્રિત કરી છે તો આ મુજબ રહેલું છે તો આનો સાચો આન્સર આવશે અત્યારે ઓપ્શન માની અને બે ટકા સુધી રાખેલ છે તો મિત્રો આ હતો આ જે જીપીએસસી અંતર્ગત જે કરંટ અફેર્સના મુખ્ય પ્રશ્ન પૂછાય ગયા છે એના વિશેની માહિતી મિત્રો હજી જો તમને આમાં કંઈ ડાઉટ એવું રહી જતું હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો બાકી આપણે જોઈ શકીએ ને કે ભાઈ એવરેજ એવરેજ પેપર હતું કરંટ અફેર્સ લઈને ખૂબ વધારે અઘરું પણ નથી અને સાવ એટલું સહેલું પણ ન હતું હા પણ એક વસ્તુ છે જેને રેગ્યુલર લેક્ચરના ફોલો કરેલા હશે એને તો ખબર પડી જશે કે અમારી ઘણા બધા પ્રશ્ન ઓલરેડી આપણે બેઠા લીધેલા છે તો ઇમ્પોર્ટન્ટ તો સાબિત થઈ છે ડેલીનું કરંટ અફેર્સ તો મિત્રો ફરી એકવાર જાઉં છું ડેલી કરંટ અફેર્સ જોતા રહો અને સફળતા પામતા રહો થેન્ક યુ